ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના પેટ્રોલ પંપ ખાતેથી ગત રાત્રિના પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ અને નગરપાલિકા સ્ટાફ તેમજ નામી અનામી દાતાઓ દ્વારા બનાસકાંઠાના દિશાના જલારામ મંદિર ખાતે રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. પૂર પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં 500 નંગ જેટલી તાડપત્રી, 1000 ગ્લાસ, 1000 થાળી, 1000 વાટકી, 1000 ચમચી, 300 ધાબળા બ્લેન્કેટ, 1000 સાડી, 300 રૂમાલ, 300 લુંગી સહિતની રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર ભારે વરસાદ અને પૂરે અતિ ભયંકર તારાજી સર્જી છે. અનેક અનેક ગામોને નુકસાન પહોંચ્યું છે. આખો જિલ્લો જાણે એમ થઈ ગયો હોય કે સાફ થઈ ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે રાહત કાર્ય પર પૂરજોશની અંદર ચાલી રહ્યું છે. ભરૂચ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ વિધાનસભા તરફથી આજે આ ટાટા 407 ટેમ્પો ભરાઈને ત્યાં રાહત કાર્યની સામગ્રી લઈને ત્યાં પહોંચી રહ્યા છે. આ ટાટા 407ની અંદર 500 તાડપત્રી કે જે આવનારા દિવસની અંદર વરસાદ પડે તો તે કામ લાગે, 1000 સાડીઓ, 1000 થાળી, 1000 વાડકી, 1000 ગ્લાસ, 1000 ચમચીઓ, ભરૂચ નગરપાલિકા તરફથી, તમામ કોર્પોરેટર તરફથી અને સ્ટાફ તરફથી 300 ધાબળા, 300 ચોરસા, 300 રૂમાલ, 300 લુંગી, આ પ્રકારે આ બધી રાહત કામ રાહતની વસ્તુઓ ત્યાં આવતીકાલે સવારે બનાસકાંઠાના દીસા ગામે જલારામ મંદિર ખાતે જઈ રહી છે. આ ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમો જે ત્યાં કામ કરે છે અને જે જે વસ્તુ ગામડાની અંદર જરૂર પડે એ પ્રમાણેની વસ્તુઓ અમને ત્યાંથી લખાવી હતી કે આ વસ્તુ મોકલશો તો લોકોને ખરી એનાથી રાહત થશે. એ જ પ્રકારે અમે અહીંયાથી સંગઠનના સૌ લોકો કાર્યકર્તાઓ ભેગા મળીને આ રાહતની સામગ્રી અહીંયાથી એકઠી કરીને આજે આવતીકાલે સવારે વહેલા અહીંયાથી રવાના થનાર છે. ફરીથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી તારાજી લોકો ઝડપથી બેઠા થાય અને ઝડપથી લોકો પોતાના કામે લાગે એ જ પ્રભુને પ્રાર્થના. અવિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.